નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધરતીપુત્રમાં. રાજ્યની અંદર ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા રાજ્યની અંદર આગામી 5 દિવસ સુધી ભારે થી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો મિત્રો, આ સંપૂર્ણ માહિતી છે આપણા વિડિયાની અંદર, જોઈશું તો વિડિયાને અંતપૂર્વક નિહાળજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ખાસ કરીને મિત્રો, રાજ્યની અંદર આગામી 5 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો આજ રોજ મિત્રો, દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે, જેમાં સુરત, વલસાડ, ડાંગ સહિતના જિલ્લાઓની અંદર સામાન્યથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આમ 23 અને 24 જુલાઈના રોજ રાજ્યના અનેક જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને મિત્રો, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમદાવાદની અંદર અતિ ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરાઈ છે. તો સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો, કેટલાક વિસ્તારોની અંદર મધ્યમથી લઈને ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. આમ હવામાન વિભાગની આગાહી મુજબ 23 તારીખના દિવસે મિત્રો, કચ્છ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીની અંદર અતિ ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને મિત્રો, આ 4 જિલ્લાઓની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આપણા મિત્રો, રાજ્યના મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ અને ખેડાની અંદર ભારેથી ભારે વરસાદ પડી શકે છે. તો જામનગર, રાજકોટ, બોટાદ, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડની અંદર ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો 24 જુલાઈના રોજ કચ્છ, દેવભૂમિ, દ્વારકા અને જામનગરની અંદર હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે મિત્રો, આ 3 જિલ્લાઓની અંદર અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આમ બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી, રાજકોટ, પોરબંદરની અંદર ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને મિત્રો, આ 5 જિલ્લાઓની અંદર હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ અને વલસાડની અંદર ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને મિત્રો, રાજ્યની અંદર છેલ્લા 2 દિવસથી છૂટોછવાયો વરસાદ વરસતો હતો, પરંતુ મિત્રો, હવામાન વિભાગ દ્વારા રાજ્યની અંદર આગામી 3 દિવસ સુધી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેના પગલે મિત્રો, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તો મિત્રો, આ વિડીયોની અંદર આટલું જ. જય હિંદ.